વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં 3 મહત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં ગિરનારમાં સાકાર થયેલા એશિયાના સૌથી મોટા રોપવેનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયું. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કિસાન સૂર્યોદય યોજના અને પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું. હાલમાં કોરોના મહામારીનો કેર ચાલુ હોવાથી વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સિંગથી આ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વતની ટોચે સાકાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની કુલ લંબાઈ 2.3 કિલોમીટર છે. રોપવે દ્વારા યાત્રિકો પગથિયા ચડ્યા વગર ગિરનારની ટોચે પહોંચી શકશે. રોપવેમાં 25 ટ્રોલી કેબિન હશે અને પ્રત્યેક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 1 કલાકમાં 800 મુસાફરો અવર જવર કરી શકશે. માત્ર 7 થી 8 મિનિટની અંદર યાત્રિકો તળેટીથી અંબાજી સુધી પહોંચી જશે. જૂનાગઢના વહીવટીતંત્ર દ્વારા ગિરનાર રોપવેનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. રોપવે દ્વારા ગિરનારના જંગલને ઊંચાઈએથી જોવાનો અનેરો લાભો પ્રવાસીઓને મળશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને સ્થાનિક કક્ષાએ રોજગારીનું સર્જન થશે. 470 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું. નવી સુવિધા મળતા હોસ્પિટલમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે. નાના બાળકો અને હૃદયની બીમારીવાળા નવજાતની અહીં સારવાર કરવામાં આવશે. નવી જે સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયક ICU ઓન વ્હીલ્સ, 14 ઓપરેશન થિયેટર અને 7 કેથેટરાઇઝેશન લેબ સામેલ છે. તેમજ ICU ઓન વ્હીલ્સમાં વેન્ટિલેટર અને ઓપરેશન થિયેટરની સુવિધા પણ હશે. સુવિધાઓથી સજ્જ થયા બાદ UN મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હાર્ટ હોસ્પિટલ બનવાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી કાર્ડિયક હોસ્પિટલોમાંની એક હશે, જે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ હશે. રાજ્યના ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1570 ગામોના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. ગુજરાત સરકારે આ યોજના માટે બજેટમાં 3,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટનો ઉપયોગ ટ્રાન્સમિશન લાઇનો નાખવા માટે થશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે. યોજના અંતર્ગત રાજ્ય સરકાર 66 કિલોવોટની 234 ટ્રાન્સમિશન લાઇનો નાખશે, જેની કુલ લંબાઈ 3,940 સર્કિટ કિલોમીટર હશે. દેશના ખેડૂતોને દિવસમાં વીજળી આપી શકાય એ માટે ભારત સરકાર દ્વારા 2022 સુધી 175 ગીગાવોટ વીજળી સૌર ઉર્જા અને પવન ઉર્જા દ્વારા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતની સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતા 3,128 મેગાવોટ છે, જેને 2021ના અંત સુધીમાં 10,750 મેગાવોટ સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.